જો હવે આગળ ચેપ્ટર નંબર 2માં આપણે કેટલીક ના ઓળખતા હોય એવી રાશિઓના પારિમાણિક સૂત્રો ચર્ચા કરતા હતા. બે ત્રણ ઉદાહરણ જોયા હતા, હજી વધારે આગળ એક ઉદાહરણ જોઈએ. જો હવે શાંતા બળ એક પ્રકારનું બળ છે, જેના વિશે તમે ડિટેલમાં શીખશો 10મા પાઠમાં. એફ, એનું સૂત્ર આપ્યું છે ઈટા. ગ્રીક આલ્ફાબેટ તમે વાંચેલા છે, તમને ખબર છે કે આને ઈટા કહેવાય. ઈટા, એ ફોર એરિયા, ક્ષેત્રફળ, ડીવી અપોન ડીએક્સ. ડીવીને કહેવાય વેગનો ફેરફાર. ડીને વી અલગ નથી, ડિફરન્સ ઓફ વી. ડીવી આખી રાશિ છે જેને કહેવાય વેગનો ફેરફાર. ડીએક્સ એ અંતરનો ફેરફાર છે. ઈટાને કહેવામાં આવે શાંતા ગુણાંક, જો કે આપણે એના નામથી કોઈ મતલબ નથી. આપણે એનું એકમ અને પારિમાણિક સૂત્ર શોધવું છે. તો જુઓ, હવે ઈટાને સૂત્રનો કર્તા બનાવી દો, એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ ડીએક્સ, આ છેદમાં જશે અપોન એ ડીવી. પહેલાં એકમ નક્કી કરીએ, એફનો ન્યૂટન, ડીએક્સનો મીટર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, ડીવી એટલે વેગનો ફેરફાર, એટલે વેગ જ થયો, એટલે એનો એકમ મીટર પર સેકન્ડ. સાદુરૂપ આપશો એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો એફનું m1 l1 t-2, ડીએક્સ અંતર થયું l1, ક્ષેત્રફળ l2, ડીવીનું l1 t-1. અલ્ટિમેટલી સાદુરૂપ આપશો એટલે તમે જુઓ m એક જ છે 1, ઉપર અંશમાં l1+1 2, નીચે 3 એટલે 2-3 એટલે -1, ટી ઉપર -2, નીચે -1 એટલે -2, ઉપર જાય એટલે +1, -2+1 એટલે -1. આ રીતે તમે કોઈપણ અજ્ઞાત રાશિના પરિમાણ અને એકમ શોધી શકો. આ થઈ પારિમાણિક વિશ્લેષણનો એક ઉપયોગ. હજી આગળ એના બીજા ઉપયોગોની ચર્ચા કરીએ. તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય, એ સમીકરણ સાચું છે કે ખોટું છે, ટૂંકમાં એની વેલિડિટી, એની યથાર્થતા તમારે ચકાસવી હોય તો તમે પારિમાણિક સૂત્રની મદદથી ચકાસી શકો. કેવી રીતે એ જોઈએ. જો દાખલા તરીકે એક સૂત્ર જ આપણી જોડે પાવરનું, પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વી. પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વી, સોરી એફ ઇન્ટુ વી. પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી, બળ અને વેગનો ગુણાકાર. સૂત્ર સાચું છે કે ખોટું એ આપણને ખબર નથી ને, આપણે ચેક કરવું છે. તમને આપેલી હોય, પી એટલે પાવર છે, રાશિઓના નામ, એફ એટલે બળ છે, વી એટલે વેગ છે. તમારે શું કરવાનું, ડાબી અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો મૂકી દેવાના. જો સમાન આવે તો સૂત્ર સાચું, સરખા ના આવે તો સૂત્ર ખોટું. પાવરનું તો તમે ડાયરેક્ટ જાણો જ છો મિત્રો, m1 l2 t-3. જમણી બાજુ જોઈએ. જમણી બાજુ છે તમારી એફ ઇન્ટુ વી. એફનું મૂકો m1 l1 t-2, વીનું મૂકો l1 t-1, સાદુરૂપ આપો એટલે m1 l1+1 એટલે 2 થઈ જશે, t-2 -1 એટલે -3, m1 l2 t-3. ટૂંકમાં ડાબું અને જમણું બંનેના પારિમાણિક સૂત્ર સમાન આવે છે. LHS ઇક્વલ ટુ RHS માટે આપેલું સમીકરણ સાચું છે. પછી વાત આવે છે બીજું સમીકરણની. જો એ જ રીતે
અહીં એક બીજું સમીકરણ આપ્યું છે તમને, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એડી, જ્યાં વી એટલે અંતિમ વેગ છે, વી ઝીરો એટલે પ્રારંભિક વેગ છે, એ એટલે પ્રવેગ છે, ડી એટલે અંતર છે. જો તમારે આપેલું સૂત્ર સાચું છે કે ખોટું એ નક્કી કરવું હોય તો પહેલાં ડાબી બાજુ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર, વીનું છે એલ વન ટી માઇનસ વન હોલ સ્ક્વેર, અંતિમ કે પ્રારંભિક વેગ, વેગ તો વેગ જ છે એટલે વી ઝીરોનું પણ એલ વન ટી માઇનસ વન સ્ક્વેર. સ્ક્વેર છૂટો કરશો એટલે એલ ટુ ટી માઇનસ ટુ એલ ટુ ટી માઇનસ ટુ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ પારિમાણિક સૂત્રની કે એકમની બાદબાકી આવે એટલે પહેલી શરત, બાદબાકી કે સરવાળો કંઈ પણ આવે, પ્લસ માઇનસ બંને બાજુના એકમ અને પારિમાણિક સૂત્ર એક જ સરખા હોવા જોઈએ. પહેલી વાત, જો આ બંને એક સરખા ન હોય તો ત્યાંથી જ તમારું સૂત્ર ખોટું થાય. અહીં તમે ચેક કરશો તો બંને સરખા છે, જો સરખા હોય તો તમારે એને એક જ વખત લખી દેવાનું, કેમ કે એકમ અને પારિમાણિક સૂત્રની બાદબાકી કે સરવાળો શક્ય નથી, રાઈટ. તમે માત્ર આંકડાનો સરવાળો કે બાદબાકી કરો, એકમનો નહીં. દાખલા તરીકે 5 મીટર વત્તા 4 મીટર હોય તો તમે જવાબ શું લખશો, 5 + 4 = 9, પણ મીટર તો એક જ વાર લખો છો ને, 9 મીટર. તો બસ એ જ વસ્તુ છે, જ્યારે બી એકમ કે પારિમાણિક સૂત્રમાં વચ્ચે સરવાળો કે બાદબાકી આવે એટલે તમારે એક જ વાર લખી દેવાનું. હા, પણ શરત એટલી કે બંને બાજુ સરખું હોવું જોઈએ, જો સરખું ના હોય તો સમજી લેવાનું કે એ ત્યાંથી જ ખોટું છે. પછી જમણી બાજુની વાત છે, RHS ઇઝ ઇક્વલ ટુ 2AD. ટુને તો કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં એટલે નહીં લખીએ તો એ ચાલશે. મૂળ તમારે એડીનું ચેક કરવાનું, તો એનું છે એલ વન ટી માઇનસ ટુ, ડી અંતરનું એલ વન એટલે એલ ટુ ટી માઇનસ ટુ, પેલું પણ એલ ટુ ટી માઇનસ ટુ, એટલે એનો મતલબ LHS ઇક્વલ ટુ RHS, માટે આપેલું સૂત્ર સાચું છે. પછી એનો એક બીજો ઉપયોગ પણ છે, બે જુદી જુદી એકમ પદ્ધતિઓના એકમો વચ્ચેનો સંબંધ મેળવો. દાખલા તરીકે MKS અને CGS એકમ પદ્ધતિ હોય તો તમને ખબર છે દોસ્તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો આવી જ રીતે જે આપણને નથી ખબર એમની વચ્ચે આપણે સંબંધ નક્કી કરવો હોય તો કેવી રીતે કરી શકીએ એ હવે જોઈએ. જો એના માટે એક રેડીમેડ ફોર્મેટ આપણે આપીએ છીએ કે કોઈ પણ MKS એકમ ઇઝ ઇક્વલ ટુ 10^3 રેસ ટુ એમની ઘાત ગુણ્યા 10^2 રેસ ટુ એલની ઘાત. એનું કારણ છે એમ અને એલના પરિમાણથી જ જે કંઈ હશે એ ડિફરન્સ આવવાનો, સમયમાં તો કોઈ ડિફરન્સ આવવાનો નહીં, કેમ કે MKSમાં કે CGSમાં સેકન્ડ એ સેકન્ડ જ છે. અહીં 10^3 એટલા માટે આવ્યું કેમ કે એમ ફોર માસ, અને તમને ખબર છે કે 1 કિલોગ્રામ એટલે 10^3 ગ્રામ થાય. એવી રીતે એલમાં 10^2 એટલા માટે આવ્યું, એલ ફોર લેન્થ, 1 મીટર એટલે 10^2 સેન્ટીમીટર થાય. સેકન્ડમાં તો કોઈ ફરક નથી પડતો, MKS કે CGS બંનેમાં 1 સેકન્ડ ઇઝ 1 સેકન્ડ, એટલે આ રેડીમેડ સૂત્ર બની ગયું. ધારો કે હવે તમારે બળના બે એકમો વચ્ચે સંબંધ મેળવવો છે કે ભાઈ 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઈન થાય, તો સૌ પ્રથમ બળનું પારિમાણિક સૂત્ર લખી નાખો, m1 l1 t - 2, m^1 l^1 બરાબર છે, એમ અને એલની ઘાત ઓળખી લો. પછી આપણું જે રેડીમેડ સૂત્ર છે MKS એકમ એટલે ન્યૂટન, 10^3 એમની ઘાત એટલે 1, 10^2 એલની ઘાત એટલે 1,
એટલે 10 ની 3 ગુણ્યા 1 એટલે 3, 2 ગુણ્યા 1 એટલે 2, 3 પ્લસ 2 એટલે 5. એટલે સીધો જવાબ આવી ગયો કે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10^5 ડાઈમ. બીજું ઉદાહરણ પણ જોઈએ. દાખલા તરીકે તમારે કાર્યના બે એકમો વચ્ચે સંબંધ મેળવવો છે કે 1 જૂલ બરાબર કેટલા અર્ઘ થાય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t-2. એક જૂલ બરાબર કેટલા અર્ઘ જાણવું હોય તો આ જ સૂત્ર MKS એકમ જૂલ, CGS એકમ અર્ઘ. હવે 10^3 એમની ઘાત કેટલી છે જોઈ લો. 1 છે, એલની ઘાત 2 છે, એટલે 10^3 ઉપર 1 ઘાત મૂકી દો, 2 ઉપર 2 ઘાત મૂકી દો. એટલે અહીં 3 2 4, 10^3 ગુણ્યા 10^4 એટલે 10^7 અર્ઘ. આ રીતે તમે કોઈ પણ આપેલી ભૌતિક રાશિ માટે એના MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ બહુ સરળતાથી મેળવી શકો. હવે પારિમાણિક સૂત્રની સૌથી સારામાં સારી ઉપયોગીતા જે છે એ સમજવાની છે કે કોઈ પણ જુદી જુદી ભૌતિક રાશિ હોય, એક કરતાં વધારે, તમારે એમની વચ્ચે શું સંબંધ છે. સંબંધ એટલે સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, વર્ગનું પ્રમાણ, ઘનનું પ્રમાણ, રૂટનું પ્રમાણ એટલે કે હાફ ઘાત, 1/3 ઘાત, કયો સંબંધ છે એ જાણવું હોય અને એ સંબંધ દર્શાવતું સમીકરણ તારવું હોય તો આ ખૂબ કામમાં આવે છે. જોઈએ ઉદાહરણ એટલે આપને ખબર પડશે. જો તમને ધારો કે એક એક્ઝામ્પલ આપું છું કે સ્થિતિ ઉર્જા. જેની સંજ્ઞા છે યુ, એ દ્રવ્યમાન, જેની સંજ્ઞા છે એમ, ગુરુત્વ પ્રવેગ જેની સંજ્ઞા છે જી, અને ઊંચાઈ જેની સંજ્ઞા છે એચ પર આધાર રાખે છે. તમારે એમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું છે. આપણને ખબર નથી કે યુ એમ ઉપર, જી ઉપર કે એચ ઉપર કેવો આધાર રાખે છે. સમપ્રમાણ છે, વર્ગ છે, ઘન છે, રેસ્ટુ હાફ છે, રેસ્ટુ 1/3 છે, કંઈ જ ખબર નથી. એટલે આપણે બહુ સિમ્પલ વેમાં ધારી લેવાનું કે ધારો કે ભાઈ યુ ચલે છે m^a, જ્યાં એ બરાબર 1, 2, 3, -1, -2, -3, 1/2, 1/3 કંઈ પણ હોઈ શકે. એ જ રીતે g^b લઈ લો, h^c લઈ લો. ABCની કિંમત કંઈ પણ હોઈ શકે એટલે ABC બિલોંગ્સ ટુ R લખી લીધું. હવે તમે ABCની કિંમત શોધી નાખો તો U, M, G અને H સાથે કેવો સંબંધ ધરાવે છે એ આપોઆપ બહાર આવી જાય. એટલે જુઓ, ચલે છે કાઢીને આપણે અચળાંક મૂક્યો કે તમને પરીક્ષામાં અચળાંક કેની કિંમત આપેલી હોય એટલે એ કેની કિંમત વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે અહીં આ પ્રશ્નમાં મેં k=1 આપેલો છે. આ જે સમીકરણ બન્યું એને એક નંબર આપીને મૂકી રાખો. હવે તમારે શું કરવાનું, બંને બાજુના પારિમાણિક સૂત્રો મૂકી દો, યુનું, એમનું, જીનું અને એચનું. જો યુનું મૂકું એટલે m1, યુ એટલે ઉર્જા છે, m1 l2 t-2. દળનું મૂકું એટલે m1 a, ધ્યાન રાખજો. ગુરુત્વ પ્રવેગ એક પ્રકારનો પ્રવેગ જ છે,
એટલે પ્રવેગનું એલ વન ટી માઇનસ ટુ રેસ ટુ બી, ઊંચાઈનું લંબાઈ એ છે એટલે એલ વન રેસ ટુ સી. મૂકાઈ ગયા. જમણી બાજુ ખાલી સાદુરૂપ આપી દો, વન ઇન્ટુ એ એટલે એમ રેસ ટુ એ, એલ અહીં વન ઇન્ટુ બી એટલે બી, વન ઇન્ટુ સી એટલે સી, બેને મર્જ કરશો એટલે એલ રેસ ટુ બી પ્લસ સી. ટી એક જ છે, માઇનસ ટુ ઇન્ટુ બી એટલે માઇનસ ટુ બી. ઓકે, આ બાજુ તો જેમ છે એમ જ. હવે તમારે શું કરવાનું, બંને બાજુ એમ એલ અને ટીની ઘાતોને સરખાવવાની, એટલે આપોઆપ એબીસીની કિંમત મળી જશે. આ બાજુ એમની ઘાત વન છે અહીં, એટલે સીધું એ ઇક્વલ ટુ વન, બી પ્લસ સી ઇક્વલ ટુ એલની ઘાત સરખાવું છું. આ બાજુ ટુ છે એટલે બી પ્લસ સી ઇક્વલ ટુ ટુ, વાંધો નહીં. ટીની ઘાત સરખાવો એટલે માઇનસ ટુ બી ઇક્વલ ટુ માઇનસ ટુ, માઇનસ જતા રહેશે, ટુ વડે ભાગી નાખો એટલે બી ઇક્વલ ટુ વન. એ બીની કિંમત આમાં મૂકી દો, સી ઇક્વલ ટુ ટુ માઇનસ બી, બી વન મૂકો એટલે સી પણ વન. ટૂંકમાં એ બી સી ત્રણેયની કિંમત વન મળી, કે તો ઓલરેડી વન આપેલા જ છે. આ બધી કિંમત સમીકરણ એકમાં મૂકી દો. રેસ ટુ વન હોય એટલે ના લખો તોય ચાલે, ગુણાકારમાં વન ના લખો તોય ચાલે, એટલે આપણને સૂત્ર મળી ગયું યુ બરાબર એમ જી એચ. આ સંબંધ દર્શાવતું સમીકરણ મળ્યું દોસ્તો. એટલે આ રીતે તમે કોઈ પણ ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ બહુ સરળતાથી તારવી શકો છો. આગળ એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. આ બધા ચોપડીના ઉદાહરણના દાખલા પણ છે, ક્યાંક કોઈક સ્વાધ્યાયનો દાખલો પણ લીધેલ હશે. જુઓ, લોલકનો આવર્તકાળ સંજ્ઞા માટી એ લોલકની લંબાઈ L ગોળાના દ્રવ્યમાન M અને ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે છે. અહીં મેં અચળાંક તમને કે બરાબર ટુ પાઈ, પાઈ 3.14 એટલે 6.28 લેવાનું કીધું છે, એટલે કે ટુ પાઈ લેવાનું કીધેલું છે, આપણે લઈશું વાંધો નહીં. તો તેમની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. જુઓ, લંબાઈ એમ જી ઉપર આધાર રાખે છે. આપણને ખબર નથી કેવો આધાર રાખે છે, કેવું છે સંબંધ છે, એટલે આપણે તો ધારી લેવાનું રેસ ટુ એ રેસ ટુ બી રેસ ટુ સી. એટલે ટી ચાલે છે એલ રેસ ટુ એ એમ રેસ ટુ બી જી રેસ ટુ સી. અહીં તમારે ધારવાનો ક્રમ આડાવડી હોય તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હા, એવું જરૂર નથી કે ક્રમમાં જ લેવું, ગમે તે ક્રમ હોય ચાલે છે. કાઢીને અચળાંક મૂકી દો, કે તો એક પ્રકારનો અચળાંક છે એટલે એનું પરિમાણ તો લેવાની જરૂર છે જ નહીં. હવે ડાબી અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર મૂકો. આવર્તકાળનું તો એમ ઝીરો એલ ઝીરો ટી વન, લંબાઈનું એમ ઝીરો એલ વન ટી ઝીરો રેસ ટુ એ છે, ધ્યાન રાખજો. પછી દળનું એમ વન રેસ ટુ બી છે. ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ થયો, એનું એલ વન ટી માઇનસ ટુ રેસ ટુ સી છે. જમણી બાજુને ખાલી તમારે સોલ્વ કરવાની. તો ઈ થશે એલ રેસ ટુ, જો પહેલાં એમ સોલ્વ કરી દઈએ. એમ અહીં તો ઝીરો છે એટલે આ એક જ બચશે, એમ રેસ ટુ બી, પછી એલ રેસ ટુ વન ઇન્ટુ એ એટલે એ, બીજો અહીં છે વન ઇન્ટુ સી એટલે સી, એટલે એલ રેસ ટુ એ પ્લસ સી. ટી અહીં ઝીરો છે, ખાલી અહીં જ છે, એટલે માઇનસ ટુ ઇન્ટુ સી એટલે ટી રેસ ટુ માઇનસ ટુ સી. હવે બસ બંને બાજુ એમ એલ અને ટીની ઘાતોને સરખાવી દો.
એટલે બી એમની ઘાત સરખાવું એટલે બી ઇક્વલ ટુ ઝીરો, એલની ઘાત સરખાવું એટલે એ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો, ટીની ઘાત સરખાવું એટલે માઇનસ ટુ સી ઇક્વલ ટુ વન. માઇનસ ટુ સી ઇક્વલ ટુ વન એટલે સી ઇક્વલ ટુ ટુને નીચે લાવો માઇનસ હાફ, અચ્છા બી ઝીરો છે, એ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો એટલે એ ઇક્વલ ટુ માઇનસ સી, સીની કિંમત મૂકો માઇનસ માઇનસ પ્લસ એટલે એ ઇક્વલ ટુ થશે હાફ. હવે આ એ બી સી અને કે તમને જે ટુપાઈ આપ્યો છે બધી જ કિંમતો તમે એક કામ કરો, સમીકરણ એકમાં મૂકી દો. સમીકરણ એકમાં મૂકશો એટલે શું થશે, ટી ઇક્વલ ટુ ટુ પાય એલ રેસ ટુ હાફ એની કિંમત મૂકી, બીની મૂકું એટલે ઝીરો છે એમ રેસ ટુ ઝીરો, અને સીની મૂકું એટલે જી રેસ ટુ માઇનસ હાફ. એટલે જુઓ કોઈપણનું હાફ એટલે રૂટ, એલ રેસ ટુ હાફ એટલે ખરેખર થયું રૂટ એલ, જી રેસ ટુ માઇનસ હાફ એટલે બી રૂટ પણ એ થશે છેદમાં રૂટ, એટલે આવું થયું એલ અને જી માટે. બંને રૂટ છે એટલે કોમન રૂટ મૂકી શકો, એલ છેદમાં જી એટલે આ પ્લસ હાફ થઈ ગયું ના માઇનસ હાફ, એટલે મેં એ રીતે મૂક્યું, ટુપાઈ મૂક્યું, એટલે આપણું આખું સૂત્ર થઈ ગયું ટી ઇઝ ઇક્વલ ટુ ટુપાઈ અંડર રૂટ એલ બાય જી. આ ટી એલ અને જી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવ્યું જે ભવિષ્યમાં બી તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. બીજું મિત્રો જોવા જેવી વસ્તુ એ છે કે જુઓ બી ઝીરો એમ રેસ ટુ ઝીરો, કોઈપણની ઝીરો એટલે વન થયું, અને વન ના લખીએ તો એ ચાલે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આવર્તકાળ એમ ઉપર આધાર રાખતું નથી, એટલે જો તમે ના આધાર રાખતી હોય એવી રાશિને બી અહીં ભૂલમાંથી લઈ લીધી હોય તો એ આપોઆપ બહાર નીકળી જશે, જો નહીં આધાર રાખતું હોય તો જવાબ ઘાતનો ઝીરો આવી જ જશે. આ ફાયદો છે, એટલે આ રીતે આપણે ઘણા બધા સંબંધો મેળવી શકીએ, રાઈટ. એ આગળ જ્યારે આપણે દાખલા કરીશું એટલે વધારે હજી જોઈશું, આમાં પણ જોડે જોડે આપણે આ રીતે આ બધા દાખલાઓ જ છે એક પ્રકારના, રાઈટ. એટલે પારિમાણિક સૂત્રોની, પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતા થઈ. બાકીનું જે આગળના તાસમાં જોઈશું આપણે.